સેક્રેટરીને માર મારવા મુદ્દે ગુજરાત આઈએએસ એસોસિએશને જાહેર કર્યું દિલ્હીના સીએસને સમર્થન. દિલ્હીની કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વધી. દિલ્હી કોર્ટનો નિર્ણય. પોલીસની આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અમનતુલ્લાહ ખાન અને પ્રકાશ જરવાલની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવાની પોલીસની અરજી નકારી. પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં વિપુલ અંબાણી સહિત કુલ 4 આરોપીઓને મોકલાયા પોલીસ કસ્ટડીમાં. મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટનો આદેશ. વડાપ્રધાન મોદી પર રાહુલ ગાંધીનો વધુ એક પ્રહાર. કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારનું સાધન છે. અમદાવાદમાં સ્કૂલોની મનમાની સામે આવી. ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને નહીં મળે પરીક્ષાની રિસિપ્ટ. અપાઈ રહી છે ધમકી. વાલી મંડળ અને ખુદ બોર્ડના સભ્યએ લેખિતમાં કરી અરજી. અભિનેતામાંથી નેતા બનેલ કમલ હસન પર નિશાન સાધતા કોંગ્રેસના વીરપ્પા મોઇલીનું નિવેદન. કહ્યું, તમિલનાડુમાં નવા પક્ષ માટે કોઈ સ્થાન નથી. જામનગરમાં બાળકી પર અત્યાચાર કરનાર આરોપી સાવકા પિતાનો કોર્ટમાં લોકોએ વિરોધ કર્યો. લોકો દ્વારા આરોપીને માર મારી ધક્કે ચડાવ્યો અને કાળીશાહી ફેંકી માર્યો ઢોરમાર. રિઝર્વ બેંક માર્ચથી દેશભરમાં ચાલી રહેલા ઘણા મોબાઈલ વોલેટ બંધ કરી શકે છે, જેનું કારણ મોબાઈલ વોલેટ કંપનીઓએ આરબીઆઈના કેટલાક મહત્વના આદેશનું પાલન ન કર્યું હોવાનું મનાય છે. બોલિવૂડના સુપરહીરો તરીકે જાણીતા એક્શન હીરો ઋતિક રોશન આજકાલ પાપડ વેચતા જોવા મળી રહ્યા છે. તે પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં આ પ્રકારના કપડામાં જોવા મળશે. ટાઈગર શ્રોફ અને દિશા પટનીની આગામી ફિલ્મ બાગી 2, જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, તેનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ફિલ્મમાં ટાઈગર અને દિશા સહિત જોવા મળશે દિગ્ગજ કલાકાર.